અમદાવાદ શહેરની પરિસ્થિતિને સામાન્ય કરવા માટે આવતીકાલે એક મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં શાકભાજી, ફલ, દવા, દૂધ, કરિયાણાની બધી આઇટમો એનું વેચાણ આવતીકાલે પ્રારંભ કરવામાં આવી રહ્યું છે. એના માટેની એક વિશાળ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે, સપ્લાય પણ કરવામાં આવી છે. મોટા પાયે લગભગ 17,000 જેટલા વેન્ડર્સનું હેલ્થ સ્ક્રીનિંગ અને હેલ્થ કાર્ડ આપવાનું કામ પણ કરી દેવામાં આવેલું છે. એટલે આવતીકાલથી સવારે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી આ વેચાણ ચાલુ રહેશે. આપ સૌને વિનંતી છે કે સવારે 8 થી 11 સુધીમાં માત્ર મહિલાઓ અને બાળકો જ આ ખરીદી કરવા જાય અને પુખ્ત વયના માણસો 11 વાગ્યા પછી જાય, જેથી કરીને આ જગ્યા ઉપર ગીર્દી ના થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય અને આપ સૌ સારી રીતે સતત રીતે આ ખરીદી કરી શકો. આ વેચાણ સતત ચાલુ રહેશે એટલે આપ સૌએ આ બાબતમાં ઘરમાં કોઈ સંગ્રહ કરવાની જરૂર નથી, માત્ર જરૂરિયાતની વસ્તુઓ દરરોજ આપ ખરીદી શકો. આપ સૌને ખાસ આ વાત કહેવાની છે કે આપણે જાહેર શિસ્ત દાખવવું પડશે કોરોનાની લડતમાં. માનનીય વડાપ્રધાનશ્રીએ જે રીતે કહ્યું છે, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી, એટલે 2 ગજ કી દૂરી બનાવી રખેં. આપણે ખરીદી માટે બહાર ગયા હોઈએ તો માસ્ક પહેરીને જવાનું, ઘરે પાછા આવ્યા પછી કપડાં બદલવાના, નહાવાનું અને હાથ ધોવાના. આ એક સામાન્ય શિસ્તની બાબતો અગર આપણા જીવનમાં, સામાન્ય જીવનમાં દરરોજ આપણે આચરીશું તો કોરોના સામેની લડતમાં આપણે સૌ વિજય પ્રાપ્ત કરી શકીશું.